अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। नाथ नारायण वासुदेवा नाथ नारायण वासुदेवा नारायण ओ श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे શિયાળાની અંદર સુદામા નીકળે છે, થોડુંક આગળ ચાલ્યા, પગમાં પથ્થરો લાગે, કાંટા લાગે, કાંકરા લાગે, લોહી નીકળવા લાગ્યું, આંખે અંધારાવા લાગ્યા, એક વૃક્ષની નીચે બેસી ગયા, વિશ્રામ લીધો, મનમાં વિચાર કરે કે હું દ્વારિકા પહોંચીશ કે નહીં, શું કરું। આમ વિચાર કરતા કરતા સુદામદેવ જ્યાં વિશ્રામ પૂરો થયો એટલે વળી પાછા ઉભા થયા લાકડીના ટેકે। થોડું આગળ ચાલ્યા, સાત આઠ દિવસના ભૂખા, એ માણસ ચાલી ચાલીને કેટલું ચાલી શકે, ચક્કર આવવા લાગ્યા, આખું પૃથ્વી જાણે આમ ફરતી હોય એવું દેખાવા લાગ્યું, આંખમાં અંધારા આવવા લાગ્યા અને એકદમ મૂર્છિત થઈ અને સુદામા પૃથ્વી ઉપર એકદમ ઢળી પડ્યા। અને સુદામાની આ દશા જોઈ અને દ્વારિકાધીશ એ મહેલમાં એની આંખો ખુલી ગઈ કે એક બ્રાહ્મણ પોતાનું તપ છોડી, પોતાની સાધના છોડી અને મને મળવા માટે થઈને આવે છે, તો મારા ગૃહસ્થની ફરજ છે કે મારે એની મદદ કરવી જોઈએ, અને એટલા માટે હું શું કરું। અને તુરંત ભગવાને ગરુડને આદેશ આપ્યો, ગરુડ ક્યાં, તો ગરુડજી હાથ છોડીને ઉભા રહે, આજ્ઞા પ્રભુ, બોલે જાઓ, મારા મિત્ર સુદામા આવે છે, એને તમારી પીઠ ઉપર પધરાવી અને દ્વારિકાના ઝાપામાં પધરાવો, પર્સનલ ગાડી મોકલે ને, ગરુડની સવારી કરીને સુદામા આવ્યા છે દ્વારિકાધીશના એ દ્વારિકાની અંદર। ગરુડ ભગવાનનું વાહન, અને આપણને એમ પણ થાય કે ગરુડજીને એમ કેમ ન કીધું કે સીધા અહીંયા મહેલમાં લઈ આવો, દ્વારિકાના ઝાપામાં જ પધરાવો એમ કેમ। સુદામા ના પ્રારબ્ધની અંદર લખેલું છે શ્રી ક્ષયઃ, અને આ બધી જીવનની પરીક્ષાઓ છે, આ સુદામાના જીવનની અંતિમ પરીક્ષા ની શરૂઆત થાય છે। આ ઘણા લોકોના કડવા વાક્યો સુદામાને સાંભળવાના બાકી છે, અને એટલા માટે ભગવાને ગરુડને એવી આજ્ઞા ન કરી કે અહીંયા લઈ આવો, કારણ કે જ્યાં સુધી એ પ્રારબ્ધ કર્મ ક્ષીણ ન થાય ત્યાં સુધી ભગવાન પણ સુદામાની કોઈ મદદ કરી શકે નહીં, સુદામાને કોઈ કૃપા એની કરી શકે નહીં। એટલે ગરુડજીને આદેશ કર્યો કે તમે દ્વારિકાના ઝાપામાં પધરાવો। ઝાપામાં સુદામાને પધરાવવા માટે ગયા, ત્યાં ઉઠાવ્યા, પધરાવ્યા, ગરુડજી નીકળી ગયા। થોડી વાર થઈ ત્યાં સુદામ દેવની મૂર્છા વીતે છે, લાકડીના ટેકે ટેકે ઊભા થયા અને જોયું ત્યાં તો કોઈ સુંદર નગરમાં ઊભા છે। હો, આ કઈ નગરી, રસ્તામાં રાહદારી મળ્યો, ભાઈ આ કઈ નગરી છે। પેલા રાહદારીએ સુદામાને પગથી લઈને માથા સુધી જોયા, અહીંના નથી લાગતા, બોલે ના ભાઈ, ઓ
વિપ્રવર આ દ્વારિકા છે, બોલે દ્વારિકા આટલું જલ્દી આવી ગયો? મને તો એમ હતો કે હું દ્વારિકા કેમ પહોંચીશ. પેલો રાહદારી આશ્ચર્યથી જોયો એની સામે, કેમ એમ કેમ કહો છો, ક્યાંથી આવો છો? બોલે ભાઈ હું પોરબંદર થી આવું છું. હા, ચાલીને આવો છો? બોલે હા. ક્યારે નીકળ્યા હતા? બોલે આજ સવારે. બોલે તો ઇમ્પોસિબલ તો ના પહોંચાય. ચાલીને આવનારો માણસ જો સવારે નીકળ્યો હોય તો અત્યારે પહોંચી જ ન શકે દ્વારિકા. ગઈકાલે સવારે જો નીકળ્યા હોય તો અત્યારે કદાચ તમે પહોંચો. તો સુદામદેવ બોલ્યા, તો ભાઈ મને ખબર નથી, હું ક્યારે નીકળ્યો એ મને ખબર નથી. ખબર નથી ગરુડજીએ પહોંચાડી દીધા છે ભગવાનની માટે. હું ને તમે બે ડગલા ચાલીએ તો ભગવાન મારા ને તમારા માટે બે ગાઉ ચાલવા તૈયાર છે. પણ બે ડગલા માપ ચાલવા તો ખરી ને, આપણે તો બે ડગલામાંથી રહીએ. હા, દેવા વાળો નથી દુબળો એમ કરીને ભગવાનની સામે હાથ ચીંધીએ, આ દેહે. અરે પણ તું હેઠો ઉતરતો દે ને, તારે પણ પગ ભરાવીને બેઠું જ રહ્યું આમ નામ, કઈ કરવું જ નથી. ઘણા એમ કે ખુદા દેતા હૈ તબ ચપ્પર ભાડ કે દેતા હૈ. ભગવાને કે આ હું દઉં પણ તું છાપરું તો બનાવ, મારે ફાડવું હું? તું છાપરું નથી બનાવતો. તો સુદામદેવ બહુ રાજી થયા, કહો હું દ્વારિકામાં આવી ગયો. થોડા આગળ ગયા ત્યાં બીજો દ્વારપાલ મળ્યો. રાહદારીને પૂછ્યું, ભાઈ દ્વારિકાનાથ ક્યાં બિરાજે છે? અને પેલા રાહદારીએ કીધું, કેમ શું કામ છે? બોલે હા મારે ત્યાં જવું છે. બોલે તો ગોતવાની જરૂર નથી કેમ? બોલે દ્વારિકાની અંદર સૌથી ઊંચામાં ઊંચો જે મહેલ છે એ દ્વારિકાનાથનો છે. મતલબ વિપ્રવર જુઓ સામે પેલી ધોળી ધજા ફરફરે છે ને, હા બસ એ જ દ્વારિકાધીશનો મહેલ. એમ સુદામદેવે ધોળી ધજાની સામે જોયું, અને જેવું જોયું ત્યાં તો ધોળી ધજા ફરફરે ને જોતા હૃદય ઠરે. ધોળી ધજા ફરફરે ને જોતા હૃદય ઠરે. ઓ ધોળી ધજા ફરફરે ને જોતા હૃદય ઠરે. ધોળી ધજા ફરફરે ને જોતા હૃદય ઠરે. ગુરુ સેવા થી સી દીપ માય છે રે. ગુરુ સેવા થી સી દીપ માય છે રે. ગુરુ સેવા દીપ માય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં. રાહદારીએ બતાવ્યો મહેલ, અને સુદામદેવે મહેલની સામે જોયું, બહુ રાજી થયા. ભગવાનના મહેલને જોઈને સુદામા બહુ રાજી થયા. આપણી વચ્ચે પ્રફુલ્લભાઈ પાણખણી અમદાવાદના, એ આપણી વચ્ચે છે, અને બહુ સારું ભગવાન શ્રી સુદામાની લીલાનું ગીત એમની પાસે છે. અને માલકંશ રાગમાં છે, ભગવાન શિવજીનો રાગ છે માલકંશ. તો થોડી વાર માટે એ ગીત, કારણ કે એ ગીત છે એ જ મંત્ર છે. હું ને તમે અત્યારે જે ગીત ભજન સંકીર્તન જે કંઈ પણ બોલીએ એ બધા મંત્રો જ છે. હા, કારણ કે એ મંત્રો જ છે. ભગવાનના આર્તનાદથી જે મને તમને સમજાય અને ભગવાનમાં ભાવ જાગે એમના ચરણારવિંદમાં, એને કહેવાય છે ગીત. તો પ્રફુલ્લભાઈ પાણખાણિયા એ માલકંશ રાગની અંદર ભગવાન શ્રી સુદામદેવનું આખ્યાન
પાંચ જ મિનિટ લાગશે, વધારે નહીં લાગે, પણ એમનું એ ગીત અને મને પણ નવું મળે, કારણ કે બીજી વખત ક્યાંય કથા હોય તો એ ગીત પાછું હું કોકને આપી શકું, એટલે એમનું પર્સનલ તો ન જ રહે, પણ એક વખત તાળીઓથી એમને વધાવી લો. આવો પ્રફુલભાઈ એ ગીત સંભળાવે મને, એમ તમને આપશો. શ્યામ મુરત ચિત
करे जब श्याम मुरत चित छिन्न में दरिद्र हरे छिन्न में दरिद्र हरे सुदामा धोड़ी द जाफर परेन जो तार दैठरे ओ धोड़ी द जाफर परेन जो तार दैठरे सुदामा जी द्वारिका मजाय छे रे जो सुदामा जी द्वारिका मजाय छे अटलो मोटो महल आ बधु साथी छे महाराज खबर आ हवेली कारण के एने एना गुरु नी बहु मोटी सेवा करेली छे आ गुरु सेवा नो फल छे नहींतर आमनी पासे पण आ होई नी पण मारा गुरु नी कृपा छे के आमनी सेवा ए आज आमने फळी छे ચાલતા ચાલતા આવ્યા છે ભગવાન દ્વારિકાનાથના મહેલની સામે દ્વારપાલો ચોકી કરે છે કૃષ્ણ પ્રેમમાં ડૂબેલી આંખો એ દ્વારપાલોની સામે જુએ છે મારા ગોવિંદના દ્વારપાલ છે આમ વિચાર કરી અને દ્વારપાલોની સામે જ્યાં જુએ છે ત્યાં તો આંખમાંથી આંસડાઓ પડે છે વાહ મારા પ્રભુના દ્વારપાલ કેટલા સુંદર લાગે છે મહેબૂબ કી હર ચીજ ભી મહેબૂબ હોતી હૈ ગયા સુદામ દેવને જોયા મહારાજ પ્રણામ વિપ્રવર કહો અમે આપની શું સેવા કરીએ અમારા પ્રભુનો આદેશ છે કે કોઈ પણ દ્વાર ઉપર બ્રાહ્મણ સંત મહાત્મા કોઈ પણ આવે તો એને જે જોઈએ તે અમારે આપવાનું છે અને તમારે કંઈ પણ જોતું હોય તો બોલો સુદામદેવે કહ્યું ભાઈ એટલી સેવા કરો કે આપ જઈને દ્વારિકાધીશને સમાચાર આપો કે એમનો પરમ મિત્ર સુદામા એમને મળવા માટે થઈને આવ્યો છે બીજું મારે કંઈ જોઈતું નથી સુદામાની વાત સાંભળી પેલો દ્વારપાલ ખડખડા ટસી પડ્યો અરે મહાત્મા એ વિપ્રવર આપ શું કહો છો આ તમે અને કૃષ્ણના મિત્ર મહારાજ તમારું મગજ તો ઠેકાણે છે ને ક્યાં તમે ને ક્યાં શ્રી કૃષ્ણ અમારો દ્વારિકાનાથ
આપના વસ્ત્રોનું પણ ઠેકાણું નથી, પગમાં ચપ્પલ નથી. અને તમે એમ કહો કે દ્વારિકાધીશ મારા મિત્ર અહીંયા પરમ મિત્ર, દ્વારપાલની વાત સાંભળીને સુદામ દેવી કહ્યું કે ભાઈ હું સાચું કહું છું, અમે બંને ભેગા ભણ્યા શ્રી શાંદીપની ઋષિના આશ્રમમાં, તમે જૈન સમાચાર આપો બસ આટલી સેવા કરો. દ્વારપાલે કહ્યું કે મહારાજ અમને તમારી વાત ઉપર વિશ્વાસ બેસતો નથી. સુદામ દેવે કહ્યું કે અરે દ્વારિકાધીશના દ્વારપાલને બ્રાહ્મણની વાત ઉપર વિશ્વાસ નથી, અને મારું અયાચક વ્રત છે, અને જો મારે કંઈક જોઈતું જ હોત, કોકની પાસે મારે માગવું જ હોત તો અહીંયા સુધી આવવાની જરૂર નથી, રસ્તામાં ઘણા ગામ આવ્યા, હું ગમે તેની પાસે માગી લઉં, અહીંયા સુધી શું કામ આવું, મારું તો અયાચક વ્રત છે. એટલા માટે જ હું તમને કહું છું કે તમે જૈન સમાચાર આપો. ભગવતજીની અંદર સ્પષ્ટ લખેલું છે કે સુદામ દેવ કરગૈરા નથી. હા અરે બાપા, તમે જૈન જરા સમાચાર આપો ને, ઓહો એ હું કંઈ કર્યું જ નથી. અત્યારે પેલું ઓલું ભજન નીકળ્યું જ ને બહાર હમણાં થોડાક સમય પહેલા, અરે દ્વારપાલો કનૈયા સે કહે દો, દર્પે સુદામા ગરીબ આ ગયા હૈ, ભટકતે ભટકતે ન જાને કહાં સે. સુદામાને હું આટલો બધો, સુદામા આવા હતા એને ખબર જ નહોતી કે હું ક્યાં જાઉં ક્યાં ન જાતો. હું તો ખાલી સમાલોચના કરું છું, પણ સુદામા એ તો તેજસ્વી બ્રાહ્મણ છે. હા દ્વારપાલને એમ કહે કે તમારા દ્વારિકાધીશને જઈને કહેજો કે એમનો પરમ મિત્ર સુદામા એમને મળવા આવ્યો છે, અને જો મિત્ર તરીકે બોલાવે તો જ હું એની પાસે જઈશ, બાકી માગવા માટે તો મને ઘણા મળે છે, હું માગવા નથી આવ્યો. એ મને મિત્રના રૂપમાં બોલાવે તો હું એને મળવા જઈશ. જાઓ જૈન સમાચાર આપો. આ તેજસ્વી વાણી છે, મુખ ઉપર દિવ્ય તેજ છે. જે ભગવાનનું આટલું ભજન કરતો હોય, જે આટલી કઠિનાઈઓ વેઠી અને અયાચક વ્રત પાડતો હોય, એના મુખ ઉપર હું ગરીબાઈ હોય? ગરીબાઈ તો આપણા મોઢામાં હોય કે મેકઅપ છુપાવી, મેકઅપ કરી કરીને ગરીબાઈ છુપાવીએ છીએ, બાકી સુદામાની પાસે તો તપનું તેજ છે, સાધનાનું તેજ છે. હા બટેટા બફાય નહીં ને ત્યાં સુધી મીઠા ન થાય, એમ જીવનમાં તપ ન આવે ત્યાં સુધી જીવન મીઠું ન થાય. હા તપ બહુ જરૂરી છે, તપ વગર સિદ્ધિ પ્રાપ્ત થાય નહીં, સાધના વગર સિદ્ધિ પ્રાપ્ત થાય નહીં. સુદામા તો સિદ્ધ મહાત્મા છે, એકદમ સ્તબ્ધ થઈ ગયો. એ નિમેષ નજરે એ દ્વારપાલ સુદામાની સામે જોઈ રહ્યો, અને જીવરાજ પિતાંબરે લખ્યું, હા વસ્ત્ર સાજુ ન મળે ને જો તાર દઈ ભળે, વસ્ત્ર સાજુ ન મળે ને જો તાર દઈ ભળે, ઓ વસ્ત્ર સાજુ ન મળે ને જો તાર દઈ ભળે, વસ્ત્ર સાજુ ન મળે ને જો તાર દઈ ભળે, કેવી ભક્તની કસોટી થાય છે રે, કેવી ભક્તની કસોટી થાય છે રે, ઓ કેવી ભક્તની કસોટી થાય છે રે, ઓ કેવી ભક્તની કસોટી થાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકા જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકા રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકા જય હો. Thank you.
દ્વારપાલ ગયો છે અંદર. ભગવાન મધ્યાહનનો સમય છે, જમી કારવીન ઝુલા ઉપર બેઠા છે. અષ્ટપટરાણીઓ ભગવાનની સેવામાં છે, કોઈ પાનનું બીડું આપે છે. ભગવાન ઝુલા ઉપર ઝૂલી રહ્યા છે. દ્વારપાલ ગયો છે અંદર, સમાચાર આપ્યા, દ્વારિકાનાથનો જય હો. દ્વારિકાધીશ ને ઘણી ખમ્મા, ક્યા હે દ્વારપાલ? પ્રણામ કરીને બોલ્યો, પ્રભુ ક્ષમા કરો, પણ એક સંદેશો છે. બોલો. બોલે, પ્રભુ દ્વાર ઉપર એક બ્રાહ્મણ આવ્યા છે અને આપને મળવાની ઈચ્છા પ્રગટ કરે છે. દ્વારપાલ શું કહે છે? કૃષ્ણ આ દ્વાર એ બ્રાહ્મણ અને ઋષિમુનિઓ અને સંતોની માટે બંધ ક્યારથી થઈ ગયા? બોલે, એમ નથી પ્રભુ, પણ આ બ્રાહ્મણ એ કોઈ પાગલ હોય એવું લાગે છે. કારણ એટલા માટે કે એ વાતો એવી કરે છે, એ પોતે છે તો એકદમ દરિદ્ર, પણ એમ કહે છે કે દ્વારિકાધીશ એ મારો પરમ મિત્ર છે. બોલે, મારો પરમ મિત્ર કોણ છે? ક્યાંથી આવે છે? શું નામ છે? બોલે, પ્રભુ એ પોરબંદર થી આવે છે અને જ્યારે આપનું નામ બોલે ત્યારે એની આંખમાં આંસુ આવી જાય છે. એટલું જ નહીં પ્રભુ, એ એમ કહે છે કે મારું નામ સુદામા છે. એકદમ ઉભા થઈ ગયા ભગવાન. સુદામા, સુદામા નામ કહ્યું એને. બોલે, હા પ્રભુ, એ પોતાનું નામ સુદામા. અને સુદામા આવ્યા, આટલું સાંભળ્યું, ક્યાં તો દ્વારિકાધીશ દ્વારિકાધીશ મટી ગયા, કનૈયો થઈ ગયા, એકદમ ઉભા થઈ ગયા, મોજડી પહેરવાની રહી ગઈ, ખભા ઉપરથી ઉત્તરીય પડી ગયું. સુદામા આવ્યા, મારો મિત્ર આવ્યો, મારું પ્રાણ ધન આવ્યો. આમ કરીને દ્વારિકાધીશ ચાર ચાર પગથિયા ફેંકતા ગયા, મુકુટ પહેરવાનું રહી ગયું, ખુલ્લા શરીરે ભગવાન દોડ્યા. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલિયે. સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.